કેશોદના નાની કંસારી ગામે ઝેરીમંદના ઝૂંટી રાહદારીઓ પરેશાન. કેશોદ તાલુકાના નાની કંસારી ગામે પ્લોટ વિસ્તારના જૂના રસ્તે પાતાળ કુવાની બાજુના ખેતરની વાડમાં ઝેરીમંદનું મોટું ઝૂંડ છે. આશરે પડી 5 ફૂટ લંબાઈ તથા 2 ફૂટથી વધારે પહોળાઈ ધરાવતા ઝેરીમંદના ઝૂંટી રાહદારીઓ વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવી રહ્યા છે. અને જો કોઈ આ ઝેરીમંદ દ્વારા હુમલો કરવામાં આવશે ત્યારે જવાબદારી કોની ગણાશે, એ પણ એક પ્રશ્ન ઊભો થયો છે. અગાઉ પણ નાની કંસારી ગામે વાસ વિસ્તારમાં ઝેરીમંદ હતું તે બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, તો વન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે અમારા વિભાગમાં આ કામગીરી આવતી નથી. ખેતીવાડી વિભાગને જાણ કરવામાં આવતા ત્યાંથી પણ એવું જાણવામાં આવ્યું કે અમારા વિભાગમાં આ કામગીરી આવતી નથી, ત્યારે સવાલ એ થાય છે કે ખરેખર ઝેરીમંદનો નિકાલ કરવા માટે જવાબદાર તંત્ર કોણ, કોને રજૂઆત કરવી, એ પણ પ્રશ્ન લોકોને મૂંઝવી રહ્યો છે. ત્યારે ખેતીવાડી ધરાવતા ખેડૂતોના ઘરે અથવા સેંડાપાડાના વૃક્ષોમાં અવારનવાર ઝેરીમંદના ઝૂંડ જોવા મળે છે, ત્યારે તંત્રની બેજવાબદારીના કારણે કોઈ ખેડૂતો આગનો ધુમાડો કે તાપણું કરી અથવા તો કીટનાશક દવાનો છંટકાવ કરી ના શકે, ના છૂટકે ઝેરીમંદના ઝૂંડને ભોગવવાનો પ્રયત્ન કરે છે એ પણ જોખમ સાથે. ત્યારે ખરેખર ઝેરીમંદનો નિકાલ કરવા માટે કયા તંત્રની જવાબદારી આવે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રિપોર્ટર જગદીશ યાદવ. તાલુકાનો નાની ઘસારી ગામનો વતની બોલું છું. મગનભાઈ ધનજીભાઈ મકડિયા. આ મારા વિસ્તાર પ્લોટ વિસ્તારનો રસ્તો છે, ત્યાં ઝેરીમધ આવેલું છે. આ ઝેરીમધમાં આવેલું છે, આ છોકરા ભણવા જાય છે, એ બધો આ રસ્તો છે. ઝેરીમધ ઉજરી દે, હા, એ અમારે ઓલો છે, માન્યતા છે. કોઈ વેન વિભાગ વાળા છે, ખેતીવાડી વાળા છે, એટલે અમને વિનંતી છે અમારી.